નમસ્કાર બાળમિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. તો ચાલો અત્યારે આપણે બધા ભણીએ ગુજરાતી. તો બધા ગુજરાતીનો લીથો ખોલો. ખોલ્યો બધાએ ગુજરાતીનો લીથો. ખૂબ સરસ. તો હવે ખોલો બધા પેજ નંબર 46. કેટલા? 46. અને હવે તમને ખબર જ છે બાળકો, હવેથી આપણે કેટલા કેટલા પેજ કરીશું? 3-3. તો આજે પણ 3 પેજ કરીશું. તો ચલો આજે આપણે બારાક્ષરી ભણીશું. આપણે આડી લાઈન 12 હોય, ક કા કી કી કુ કુ. પછી અહીંથી આગળ આપણે બીજા પેજમાં ભણીશું. તો ચલો બધા પહેલી લાઈન બોલી લઈએ. તો બોલો બધા. ક ક, કનિકાનું કા, કનિકાનું કા. કની રસોઈ કી, કની રસોઈ કી. કની દીર્ઘાઈ કી, કની દીર્ઘાઈ કી. કની રસવાવાળું કુ, કની રસવાવાળું કુ. કની દીર્ઘાવાળું કુ, કની દીર્ઘાવાળું કુ. હવે અહીં તમને ખની લાઈન લખવાની કીધી છે, તો અહીં તમારે ખ લખવાનું અને ઉપર ચેક કરવાનું. કની બાજુમાં કાનો કરેલો છે, તો આપણે ખની બાજુમાં કાનો કરીશું. તો લખો ખની કાનું ખા. પછી ખને રસોઈ ખી, ખને રસોઈ ખી. ખને દીર્ઘાઈ ખી, ખને દીર્ઘાઈ ખી. ખને રસવાવાળું ખુ, ખને રસવાવાળું ખુ. ખને દીર્ઘાવાળું ખુ, ખને દીર્ઘાવાળું ખુ. હવે ગની લાઈન. ગનિકાનું ગા, ગનિકાનું ગા. ગને રસવાઈ ગી, ગને રસવાઈ ગી. ગને દીર્ઘાઈ ગી, ગને દીર્ઘાઈ ગી. ગને રસવાવાળું ગુ, ગને રસવાવાળું ગુ. ગને દીર્ઘાવાળું ગુ, ગને દીર્ઘાવાળું ગુ. હવે ઘની લાઈન. ઘનિકાનું ઘા, ઘનિકાનું ઘા. ઘને રસોઈ ઘી, ઘને રસોઈ ઘી. ઘને દીર્ઘાઈ ઘી, ઘને દીર્ઘાઈ ઘી. ઘને રસવાવાળું ઘુ, ઘને રસવાવાળું ઘુ. ઘને દીર્ઘાવાળું ઘુ, ઘને દીર્ઘાવાળું ઘુ. હવે ચની લાઈન લખી. ચનિકાનું ચા, ચનિકાનું ચા. ચને રસવાઈ ચી, ચને રસવાઈ ચી. ચને દીર્ઘાઈ ચી, ચને દીર્ઘાઈ ચી. ચને રસવાવાળું ચું, ચને રસવાવાળું ચું. ચને દીર્ઘાવાળું ચું, ચને દીર્ઘાવાળું ચું. હવે છની લઈને લખો. છનિકાનો છા, છનિકાનો છા. છને રસવાઈ છી, છને રસવાઈ છી. છને દીર્ઘાઈ છી, છને દીર્ઘાઈ છી. છને રસવાવાળું છું, છને રસવાવાળું છું. છને દીર્ઘાવાળું છું, છને દીર્ઘાવાળું છું. હવે જની લાઈન લખો બધા. જનિકાનો છા, જનિકાનો છા. જને રસવાઈ છી, જને રસવાઈ છી. જને દીર્ઘાઈ છી, જને દીર્ઘાઈ છી. જને રસવાવાળું છું, જને રસવાવાળું છું. જને દીર્ઘાવાળું છું, જને દીર્ઘાવાળું છું. હવે ઝની લાઈન લખો. ઝનિકાનો ઝા, ઝનિકાનો ઝા. ઝની રસવાઈ સી, ઝની રસવાઈ ઝી. ઝની દીર્ઘાઈ સી, ઝની દીર્ઘાઈ ઝી. ઝની રસવાવાળું ઝું, ઝની રસવાવાળું ઝું. ઝની દીર્ઘાવાળું ઝું, ઝની દીર્ઘાવાળું ઝું. અહીં સુધી મેં તમને કરાવ્યું અડધો પેજ. હવે બાકીનો અડધો પેજ ટ થી ધ સુધીની લાઈન તમારે હોમવર્કમાં. તો અહીં ટ થી લખી લો બધા હોમવર્ક. ટની લાઈનથી અડધું પેજ તમારે હોમવર્કમાં કરવાનું. હવે બાજુનું પેજ ફેરવો, એ પેજ પણ અડધું કરાવો, અડધું તમારે હોમવર્કમાં. તો ખોલો બધા પેજ નંબર 47. ખોલ્યું બધા એ પેજ નંબર 47. સરસ. તો તેમાં ઉપર આજની તારીખ લખી લો પહેલાં. 26/10/2020. 26/10/2020. હવે અહીંથી કને એકમાત્ર કે થી શરૂ કરીશું. આગલા પેજમાં કને દીર્ઘાવાળું કુ સુધી લઈને લખી. હવે ક્યારથી આગળ? કને એકમાત્ર કે, કને એકમાત્ર કે. કને બી માત્રા કઈ, કને બી માત્રા કઈ. કનિકાનું માત્ર કો, કનિકાનું માત્ર કો. કનિકના બી માત્રા કહું, કનિકના બી માત્રા કહું. કની માથે મીંડું કમ, કની માથે મીંડું કમ. કની આગળ બે મીંડા કહો, કની આગળ બે મીંડા કહો. આવડી ગયું બોલતા? તો હવે લખો. ખનિક માત્ર ખે, ખનિક માત્ર ખે. ખને બી માત્રા ખઈ, ખને બી માત્રા ખઈ. ખનિકાનું માત્ર ખો, ખનિકાનું માત્ર ખો. ખનિકના બી માત્રા ખઉં, ખનિકના બી માત્રા ખઉં. ખની માથે મીંડું ખમ, ખની માથે મીંડું ખમ.
खनी आगळ बे मींडा खाओ, खनी आगळ बे मींडा खाओ। हवे गनी लाइन, गने एक मात्रा गई, गने एक मात्रा गई, गने बी मात्रा गई, गने बी मात्रा गई, गने कन मात्र गो, गने कन मात्र गो, गने कना बी मात्रा गो, गने कना बी मात्रा गो, गने माथे मींडो गम, गने माथे मींडो गम, गने आगळ बे मींडा गो, गने आगळ बे मींडा गो। હવે ઘની લાઈન, હવે લખો બધા, ઘને એક માત્ર ઘી, ઘને એક માત્ર ઘી, ઘને બે માત્ર ઘઈ, ઘને બે માત્ર ઘઈ, ઘને કનો માત્ર ઘો, ઘને કનો માત્ર ઘો, ઘને કના બે માત્ર ઘઉ, ઘને કના બે માત્ર ઘઉ, ઘને માથે મીંડું ઘમ, ઘને માથે મીંડું ઘમ, ઘને આગળ બે મીંડા ઘ, ઘને આગળ બે મીંડા ઘ। હવે ચની લાઈન, ચને એક માત્ર છે, ચને એક માત્ર છે, જને બે માત્રા છઈ, જને બે માત્રા છઈ, જને કના માત્ર છો, જને કાનો માત્ર છો, જને કના બે માત્રા ચૌ, જને કના બે માત્રા ચૌ, ચની માથે મીંડું ચમ, ચની માથે મીંડું ચમ, ચની આગળ બે મીંડા ચહ, ચની આગળ બે મીંડા ચહ। હવે લખો છની લાઈન, છને એક માત્ર છે, છને એક માત્ર છે, છને બે માત્રા છઈ, છને બે માત્રા છઈ, છને કનો માત્ર છો, છને કનો માત્ર છો, છને કના બે માત્રા છો, છને કના બે માત્રા છો, છની માથે મીંડું છમ, છની માથે મીંડું છમ, છને આગળ બે મીંડા છ, છને આગળ બે મીંડા છ। લખો છની લાઈન, છને એક માત્ર છે, છને એક માત્ર છે, છને બે માત્રા છે, છને બે માત્રા છે, છને કનો માત્ર છો, છને કનો માત્ર છો, છને કના બે માત્રા છો, છને કના બે માત્રા છો, જની માથે મીંડું છમ, જની માથે મીંડું છમ, જની આગળ બે મીંડા છ, જની આગળ બે મીંડા છ। હવે સની લાઈન, જને એક માત્ર સી, જને એક માત્ર ઝી, જને બે માત્ર સહી, જને બે માત્ર સહી, જની કનો માત્ર સો, જની કનો માત્ર સો, જની કના બે માત્ર સો, જની કના બે માત્ર સો, જની માથે મીંડું છમ, જની માથે મીંડું છમ, જની આગળ બે મીંડા સહ, જની આગળ બે મીંડા સહ। હવે અહીંથી તમારે અડધું પેજ હોમવર્કમાં, તો ટની લાઈન ઉપર લખી નાખો હોમવર્ક, લખાઈ ગયું, સરસ। તો હવે બાજુના પેજ ઉપર આવી જાઓ બધા, પેજ નંબર 48 ત્યાં લખી લો આજની તારીખ 16/10/2020, 16/10/2020। તો ચલો આપણે અહીં, હવે આપણે આ પેજથી નની લાઈનથી ચાલુ કરવાનું છે। તો ન લખેલું છે બાજુમાં, લખો નનિકાનું ના, નનિકાનું ના, નની રસવાઈની, નની રસવાઈની, નની દીર્ઘાઈની, નની દીર્ઘાઈની, નની રસાવાળીનું, નની રસવાળીનું, નની દીર્ઘાવાળીનું, નની દીર્ઘાવાળીનું। હવે લખો પની લાઈન, પનિકાનું પા, પનિકાનું પા, પની રસવાઈ પી, પની રસવાઈ પી, પની દીર્ઘાઈ પી, પની દીર્ઘાઈ પી, પની રસવાળું પૂ, પની દ્રશાવાળું પૂ, પની દીર્ઘાવાળું પૂ, પની દીર્ઘાવાળું પૂ। હવે બની લાઈન, બનિકાનું બા, બનિકાનું બા, બની રસવાઈ બી, બની રસવાઈ બી, બની દીર્ઘાઈ બી, બની દીર્ઘાઈ બી, બની રસવાવાળું બુ, બની રસવાવાળું બુ, બની દીર્ઘાવાળું બુ, બની દીર્ઘાવાળું બુ। હવે બની લાઈન લખો, બનિકાનું ભા, બનિકાનું ભા, બની રસવાઈ બી, બને રસવાઈ બી, બને દીર્ઘાઈ બી, બને દીર્ઘાઈ બી, બને રસવાવાળું ભૂ, બને રસવાવાળું ભૂ, બને દીર્ઘાવાળું ભૂ, બને દીર્ઘાવાળું ભૂ। હવે મની લાઈન, મનિકાનું માં, મનિકાનું માં, મને રસવાઈ મી, મને રસવાઈ મી, મને દીર્ઘાઈ મી, મને દીર્ઘાઈ મી, મને રસવાવાળું મું, મને રસવાવાળું મું, મને દીર્ઘાવાળું મું, મને દીર્ઘાવાળું મું। હવે યની લાઈન, યની કાનો યા, યની કાનો યા, યની રસવાઈ, યની રસવાઈ, યની દીર્ઘાઈ, યની દીર્ઘાઈ, યની રસવાળું યુ, યની રસવાળું યુ, યની દીર્ઘાવાળું યુ, યની દીર્ઘાવાળું યુ। હવે રની લાઈન લખો, રની કાનો રા, રની કાનો રા, રની રસવાઈ રી, રની રસવાઈ રી, રની દીર્ઘાઈ રી, રની દીર્ઘાઈ રી, રની રસવાળું રૂ, રની રસવાળું રૂ, રની દીર્ઘાવાળું રૂ, રની દીર્ઘાવાળું રૂ। હવે બાકીનો અડધો પેજ હોમવર્કમાં, તો અહીં લની લાઈન ઉપર લખી લો હોમવર્ક, લની લાઈનથી હોમવર્કમાં
त्रणे पेज अर्धा अर्धा होमवर्क में करवाना छे।